વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરીશું એક્સરસાઇઝ નંબર 9.18 1920ની. 18ની અંદર આપણને જે રકમ આપે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, પહેલા આપણને એવું કીધું છે કે તમે એવું ભણી ગયા છો કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિઓમાં આપણને સાચું પ્રતિબિંબ મળી શકે? સમજાવો. સમતલ અને બહિર્ગોળ અરીસો જે છે એ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે, પણ અમુક કિસ્સાઓમાં આપણને સાચું પ્રતિબિંબ મળતું હશે. સપોઝ કે કેવો કિસ્સો હશે, દાખલા તરીકે એક રચના આપણે સિમ્પલ સમજીએ. સમતલ અરીસાની વાત કરીએ આપણે, સોરી તીર દ્વારા સમજાવો. આ માની લો એક સમતલ અરીસો છે, તમે નીચેના તીરને નહીં પકડશો. આ સમતલ અરીસાની આ પાછળની જે સપાટી છે એ સપાટી પોલિશ કરેલી છે. હવે માની લો કે આ એની મુખ્ય અક્ષ છે. હવે ધારો કે તમે સમતલ અરીસાની સામે કોઈ એક વ્યક્તિને આ રીતે આમ સીધો ઉભો રાખી દઈએ આપણે, અને જો એનું પ્રતિબિંબ નિહાળીએ તો એનું પ્રતિબિંબ આપણને બેક સાઈડના ભાગમાં એ રીતનું જ મળવાનું છે. તો આ કિસ્સામાં આપણને જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ આભાસી ગણાશે. કેમ? તો અહીંયાથી જે કઈ કિરણો અપાત થાય છે બધા આ રીતના સીધા અપાત થશે. પણ માનો કે હું કોઈ કિરણ જે છે એ કિરણને આ રીતે ક્રોસ આપાત કરાવું, ક્રોસ આપાત કરીશ તો અથડાઈને એ કિરણ પાછું ફેંકાશે આ રીતે. અને અહીંયા ધારો કે મારી પાસે કોઈ પડદો છે, બરાબર, ધારો કે આ ગ્રીન કલરનો એક પડદો છે, તો એ પડદા ઉપર મને એનું પ્રતિબિંબ જોવા મળશે. તો આ જે પ્રતિબિંબ હશે એ પ્રતિબિંબ મારું વાસ્તવિક પ્રતિબિંબ હશે. બહિર્ગોળ અરીસાના કિસ્સામાં પણ આપણને આવું મળી શકે એને સમજીએ. તો પહેલા આપણને જે આપેલું છે એને સમજીને પછી બંને આકૃતિઓ છે એનું આપણે અવલોકન કરીશું. સમતલ અરીસો અથવા તો બહિર્ગોળ અરીસાની પાછળ કોઈ એક બિંદુએ અભિસારી થતા જે કિરણો છે એ અરીસાની સામે કે પડદા પરના કોઈ એક બિંદુએ પરાવર્તન પામે છે. મેં તમને જો પહેલી રચના મને દર્શાવીને એ ટાઈપે વાત કરી છે. સીધા કિરણો અપાત કરીએ આપણે તો આપણને પ્રતિબિંબ આભાસી મળવાનું છે, પણ ત્રાંસા કિરણો અપાત કરીએ તો આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળી શકે. એટલે તમે એટલું જ યાદ રાખો કે જો અરીસા ઉપર ત્રાંસા કિરણો અપાત કરવામાં આવે તો એના દ્વારા મળતું જે પ્રતિબિંબ હશે એ પ્રતિબિંબ આપણને વાસ્તવિક પ્રતિબિંબ આપશે. ચલો, બીજા પોઈન્ટમાં શું કહે છે કે ભાઈ, આપણે વારંવાર એવી વાત કરી છે કે આભાસી પ્રતિબિંબ હોય તેને પડદા ઉપર ચેલી શકાતું નથી. છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણી આંખનો જે પડદો છે એના ઉપર આપણને પ્રતિબિંબને ઝીલીએ છે. તો શું અહીંયા કોઈ વિરોધાભાસ છે? સિમ્પલ છે, આપણે ચેપ્ટરની થિયરી ભણ્યા ત્યારે આપણે એવી ચર્ચા કરી હતી કે આભાસી પ્રતિબિંબ હોય તો એને આપણે પડદા ઉપર ઝીલી શકતા નથી, પણ વાસ્તવિક પ્રતિબિંબ હોય તો પડદા ઉપર ઝીલી શકાય. હવે સપોઝ કે આપણે કોઈ આભાસી પ્રતિબિંબનું અવલોકન કરીએ છીએ, માની લો કે આપણે અરીસાની અંદર આપણો ચહેરો જોતા હોય તો એ આપણા માટે આભાસી પ્રતિબિંબ છે. હવે એ આભાસી પ્રતિબિંબ આપણી આંખની અંદર જોવા માટે વિચારીએ આપણે, પણ તમે દોસ્તો વિચારજો કે આપણી આંખ જે છે એ આંખની કીકી, એના ઉપર એક બહિર્ગોળ લેન્સ જેવી રચના છે. તો એના દ્વારા જ્યારે રેટિના ઉપર પ્રતિબિંબ પડતું હશે એ પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ હશે, પણ બહિર્ગોળ લેન્સ વડે એનું પ્રતિબિંબ ઉલટું થઈ જશે, મતલબ કે એ વાસ્તવિક પ્રતિબિંબ છે. આપણે આભાસી પ્રતિબિંબનું અવલોકન નથી કરતા, આપણે જે અવલોકન કરીએ છીએ એ અવલોકન વાસ્તવિક છે. અને જ્યારે રેટિના ઉપર એ પ્રતિબિંબ પડે છે ત્યારે મગજ એને ચત્તું કરીને આપશે આપણને, એટલા માટે અહીંયા કોઈ વિરોધાભાસ જેવી રચના છે નહીં. છતાં પણ આપણે જોઈ લઈએ તો અહીંયા પણ એવી જ વાત કરી છે, જો પરાવર્તિત અથવા વક્રીભૂત કિરણો અપસારી હોય ત્યારે પ્રતિબિંબ આભાસી હોય, બરાબર. આપણને ખ્યાલ છે જ્યારે કિરણો કોઈ જગ્યાએ ભેગા ન થતા હોય તો એવા કિસ્સામાં આપણને જે પ્રતિબિંબ મળે એ આભાસી હોય. અને આવા કિરણો જે છે એને યોગ્ય લેન્સ દ્વારા પડદા ઉપર આપણે કેન્દ્રિત કરી શકીએ. બહિર્ગોળ આપણો આંખનો જે લેન્સ છે એની વાત પણ થઈ શકે. બહિર્ગોળ લેન્સ એવું કામ કરશે અને બહિર્ગોળ લેન્સ જે છે એ વસ્તુ તરીકેનું કાર્ય કરશે. તો આભાસી પ્રતિબિંબના સ્થાને કોઈ પડદો છે નહીં, એટલા માટે કોઈ વિરોધાભાસ નથી. એટલે બહુ સિમ્પલ ઘટના થઈ ગઈ. આપણી આંખ જે છે એ આભાસી પ્રતિબિંબ આપણને અંદર આપતી નથી, આપણને જે પ્રતિબિંબ આપે છે તો વાસ્તવિક પ્રતિબિંબ જ છે.
ત્યાર પછી એવું કે પાણીની અંદરથી એક વ્યક્તિ તળાવના કિનારે ઉભા રહેલા માછીમારને ત્રાસી રીતે જુએ છે તો તેને આ માછીમાર ખરેખર ઊંચે કરતા લાંબો દેખાશે કે ટૂંકો દેખાશે? થિયરી યાદ કરો. થિયરીની અંદર આપણે મેં તમને એવું કીધું તો તમારે બંને કિસ્સામાં એક વસ્તુ યાદ રાખવાની છે કે જો માછલી વ્યક્તિને જોતો હોય અથવા વ્યક્તિ માછલીનું અવલોકન કરતો હોય બંને કિસ્સામાં પ્રતિબિંબ તમને ઉપર ખસેલું દેખાય. બરાબર, બંને કિસ્સામાં પ્રતિબિંબ તમને ઉપર ખસેલું દેખાશે. એટલે સપોઝ કે કોઈ વ્યક્તિ જે છે, સોરી માછલી જે છે એ અહીંયા કોઈ વ્યક્તિનું અવલોકન કરે છે તો વ્યક્તિ જે છે એને અહીંયા નથી દેખાતો પણ એના કરતા ઉપર દેખાય છે. મતલબ પ્રતિબિંબ કેવું દેખાશે, સોરી પ્રતિબિંબ કેવું દેખાશે અને લાંબુ જોઈએ. અહીંયા વાત એવી કરી છે માછીમાર જે છે હવામાં છે, પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટમાં જાય એટલે લંબ તરફ વક્રી ભવન પામે, તેથી તે મોટા અંતરેથી આવતા હોય તેવું લાગે છે. બરાબર, પણ મેં તમને કીધું એ કોન્સેપ્ટ તમે યાદ રાખી શકો છો. ફરી પાછું બતાવી દઉં, ધારો કે અહીંયા માછલી છે અને અહીંયા જે છે એ જોનાર વ્યક્તિ છે, માછીમાર ગણી લો. હવે અહીંથી જે પ્રકાશનું કિરણ આવશે એ સપાટી પર પડે, સપાટી પર લંબ, પાતળામાંથી ઘટમાં જાય એટલે લંબ તરફ ત્રાંસુ થાય. આ કિરણ વાંકુચૂકું કિરણ માછલીને દેખાતું નથી તો આને આપણે બેક સાઈડ લંબાઈ દઈએ તો એનું પ્રતિબિંબ આપણને અહીંયા કંઈક મળવું જોઈએ. એટલે જોનાર વ્યક્તિ જે છે આપણને અહીંથી દેખાવો જોઈએ. જો ત્રાંસી દિશા જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે, જો હા તો એ વધારે હશે કે ઓછી હશે? ત્રાંસી તમારે અવલોકન કરવાનું છે. માનો કે આ ટેન્ક છે, આ ટેન્કની અંદર તમે ઉપરથી સીધું જોશો તો તમને તળિયાની અંદર કોઈ ફેરફાર ખાસો એવો નહીં દેખાય, પણ તમે ત્રાંસુ અવલોકન કરો છો આ રીતે તો આપણે આગળ ચર્ચા થઈ છે તમને તળિયું જે છે એ ઉપર ખસેલું દેખાશે. તો વિચારો દોસ્તો કે આ જે હાઈટ છે એ હાઈટ વધી કે ઘટી? તો પહેલા જે હાઈટ હતી એ આના કરતા આટલી હતી, હવે જે હાઈટ મળે છે એના કરતા ઓછી થઈ જશે, એટલે હાઈટમાં ઘટાડો જોવા મળશે. એટલે પહેલા જે જોવા મળતી હતી ઊંચાઈ એના કરતા કેવી હશે? ઓછી હશે. તો નેક્સ્ટ એક્સરસાઇઝ ની વાત કરીએ. હજી એક બાબત છે આપણી પાસે, સાદા કાચ કરતા હીરાનો વક્રી ગુણાંક મોટો છે તો આ હકીકત હીરા કસુને કઈ રીતે ઉપયોગી છે? સાદો કાચ છે તો એનો વક્રી ગુણાંક 1.5 અને હીરાનો વક્રી ગુણાંક 2.42. હવે એના પ્રમાણે તમે ક્રાંતિ કોણ મેળવો, સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n. આ સૂત્ર પ્રમાણે તમે ક્રાંતિ કોણ મેળવો, જો તમને થિયરીનો કોન્સેપ્ટ ખબર હશે તો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે જેનો વક્રી ભવનાંક ઓછો એનો ક્રાંતિ કોણ વધારે, જેનો વક્રી ભવનાંક વધારે એનો ક્રાંતિ કોણ ઓછો. હીરાનો વક્રી ભવનાંક સૌથી વધારે છે માટે એનો ક્રાંતિ કોણ સૌથી ઓછો મળશે. ઓછો મળવાના કારણથી ફાયદો શું થશે? તો કે જ્યારે હીરા ઘસુ વ્યક્તિ હશે એ હીરાનું અવલોકન કરતો હશે તેમાં દાખલ થયેલો પ્રકાશ એ વારંવાર એની સપાટી પાસેથી પરાવર્તન પામશે, પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના થાય. એટલા માટે હીરો જે છે એ એને ચળકાટ ધરાવતો હોય એવું જોવા મળશે અને એ એને ઘસવામાં ઘણો બધો ફાયદો આપશે. કોન્સેપ્ટ આગળ જે કીધું એ જ વાત છે અહીંયા, અને વારંવાર જે છે જોઈ શકો છો પૂર્ણાંતરિકની પરાવર્તનની ઘટના થાય અને એટલા માટે હીરો જગારા મળતો હોય એ એના માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે બે પાસે 9.19, એમની ચર્ચા કરીએ. તો ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ ઉપર પ્રતિબિંબ મેળવવું છે તો એના માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી હશે? રચના બહુ સિમ્પલ બતાવી શકીએ. ધારી લો કે અહીંયા બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સની અંદર આ માનો કે એની મુખ્ય અક્ષ ગણીએ. હવે અહીંયા એવું કીધું છે એક દિવાલ સાથે જડિત નાનો બલ્બ છે, એ બલ્બનું 3 મીટર દૂર આવેલી દિવાલ એના ઉપર પ્રતિબિંબ મેળવવું હોય તો શક્ય કેન્દ્ર લંબાઈ, સપોઝ કે અહીંયા બલ્બ છે એ બલ્બનું આપણે અહીંયા પડદા ઉપર પ્રતિબિંબ જોઈએ છે. અહીંયા એક સીધો આપણે આ પડદો લઈ લઈએ. તમે મેક્સિમમ વિચારી શકો કે એની જે કેન્દ્ર લંબાઈ જે છે એમાં
પોઈન્ટ પાડી દે, ભાગ પાડીએ આપણે, તો અહીંયા એફ આવશે. પછી માનો કે હું અહીંયા 2f લઉં, તો તમને યાદ હોવું જોઈએ કે જો વસ્તુને 2f ઉપર મૂકીએ તો એનું પ્રતિબિંબ આપણને એના જેટલું જ એટલા જ અંતરે મળે. તો ટોટલ કેન્દ્ર લંબાઈ કેટલી થઈ? આ એક f, આ પણ f, અહીંયા પણ f છે અને આ પણ f છે. તો ટોટલ થઈ ગઈ તમારી 4f. આટલી કેન્દ્ર લંબાઈ પ્રમાણે આપણે વિચારવું પડશે. ચાલો, તો d નું જે મૂલ્ય છે એ d નું મૂલ્ય બરાબર ચોક્કસ અંતર માટે જે f છે, f નું મૂલ્ય એ d બાય 4, મતલબ 4 ઉપર લઈ લો, એટલે 4f d ઇઝ ઇક્વલ ટુ 4f જેટલું થવું જોઈએ. અને એ પોઝિશન પ્રમાણે વિચારીએ આપણે, તો અહીંયા આપણી પાસે થઈ ગઈ ઇક્વેશન 4f ઇઝ ઇક્વલ ટુ d. 4f ઇઝ ઇક્વલ ટુ d. d એટલે આપણું પડદાથી અંતર ગણી લો, બરાબર મેક્સિમમ અંતર ધારી લઈએ કે આપણે ભાઈ 4f જેટલું થાય છે. તો એના પરથી f કેટલું મળે છે, f ને કરતા બનાવી દો d બાય 4, અને d બાય 4 પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા આપણો આન્સર આવે છે 0.75 મીટર. એટલે 0.75 મીટર જે છે એની મહત્તમ કેન્દ્ર લંબાઈ હોવી જોઈએ. એક્સરસાઇઝ નંબર 9.20. વસ્તુથી 90 સેન્ટીમીટર એક પડદો રાખેલો છે, એકબીજાથી 20 સેન્ટીમીટરના અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ એને મૂકવામાં આવે છે. અને એવી પરિસ્થિતિમાં પ્રતિબિંબ એ પડદા પર જ મળે છે, તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. વસ્તુ બહુ સિમ્પલ છે, સમજવા જેવો છે એક્ઝામ્પલ. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો છે, બરાબર. અહીંયા આપણી પાસે આકૃતિની જે રચના છે એ રચના તો આપણે છે, એ રચનાને આપણે સમજીએ. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક એને પડદો ગોઠવી દીધો છે, અને એ પડદા માટે જો આપણે વિચારણા કરીએ તો માની લો કે પ્રથમ જે લેન્સ છે એ પ્રથમ લેન્સથી x જેટલા અંતરે વસ્તુ પડેલી છે. અહીંયા વસ્તુ છે, એ વસ્તુનું પ્રતિબિંબ તમને અહીંયા પડદા ઉપર મળે છે. તો તમે બે રીતે કામ કરી શકો. બે રીતે કઈ રીતે? તો આને x ધારી લો, તો બાકીનું જે ડિસ્ટન્સ બચે છે તમારું, બરાબર, અહીંયા માની લો હું એક સીધો એક પડદો મૂકી દઉં છું, તો આ બાકીનું જે ડિસ્ટન્સ હશે એ ડિસ્ટન્સ કેટલું હોય? તો કે 90 - x હોય, બરાબર. એટલે આ તમારું વસ્તુ અંતર થઈ ગયું અને આ થઈ ગયું પ્રતિબિંબ અંતર. ગાઉસનું સૂત્ર મૂકી દો, 1/f, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. પછી v બરાબર કેટલા? તો કે v ઇઝ ઇક્વલ ટુ તમે મૂકી શકો અહીંયા 90 - x. પછી u તરીકે કેટલા લઈ શકીએ આપણે? તો u તરીકે લઈ શકીએ -x, બરાબર. અને આના પ્રમાણે આપણને જે ઇક્વેશન મળશે એ ઇક્વેશન હશે આપણું 1/90 - x પ્લસ 1/x. એટલે આ આપણું સમીકરણ નંબર 1. હવે ધારો કે બીજો લેન્સ છે, બીજા લેન્સથી આપણે વિચારીએ. આ લેન્સને ભૂલી જાઓ, બીજા લેન્સ એટલે બે લેન્સ વચ્ચે 20 સેન્ટીમીટરનું અંતર છે. તો ટોટલ ડિસ્ટન્સ તમારું કેટલું થશે અહીંયાથી? અહીંયાથી આ જે ડિસ્ટન્સ થવું જોઈએ એ 20 + x થાય. 20 + x. તો બાકીનું જે અંતર હશે એ અંતર કેટલું થાય તમારું? તો 90 માંથી તમે બાદ કરશો એટલે 20 બાદ થાય, એટલે 70. 70 - x, બરાબર. એટલે આ પ્રમાણે ચાલીએ અને આ જે ટાઈપનું સમીકરણ છે એ જ સમીકરણમાં મૂકીએ વેલ્યુ આપણે. તો 1/f પહેલું જે સમીકરણ છે ને આને 1 કહી દઉં છું અને આને 2 કહી દઉં છું. તો 1/f ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર કેટલું તમારું? તો પ્રતિબિંબ અંતર જે છે એ તમારું 70 - x. અને વસ્તુ અંતર કેટલું? તો કે વસ્તુ અંતર જે આવશે તમારું એ માઇનસ 20 - 20 +
एक्स छे अहीं काउंस आवशे એટલે આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ તો તમને જે મળશે એ મળશે 1 upon 70 minus x plus 1 upon 20 plus x આ થઈ ગયું સમીકરણ 2 1 અને 2 બરાબર સમીકરણ 1 અને 2 જે છે એ 2 એના માટે તમે વિચારી શકો ભાઈ લેન્થ તો સમાન જ છે એટલે કેન્દ્ર લંબાઈ પણ સમાન થશે તો બંને સમીકરણને આપણે સરખાવી દઈએ સમીકરણ 1 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 2 લઈ લો અને એનું સદરૂપ આપશો એટલે તમને x ની વેલ્યુ મળશે આ એક મેથડ થઈ બીજી જે મેથડ છે એ આપણને આકૃતિ આપી છે એ પ્રમાણે ધારો કે વિચારણા કરીએ આપણે માની લો કે આપણે એવું વિચારી દીધું કે અહીંયા આપણે પ્રથમ લેન્સ થી વસ્તુ જે છે ને એ x અંતર પર છે બંને લેન્સ વચ્ચે 20 સેન્ટીમીટર નું અંતર છે અને પ્રતિબિંબ જે રચે છે એ પણ ધારી લો કે x જેટલા અંતરે છે બીજા લેન્સ થી પણ આ ત્રણે ત્રણ નું તમે સરવાળો કરો તો એ સરવાળો તમારો 90 થવો જોઈએ તો એનું ઇક્વેશન બની શકે આ રીતે આકૃતિ પરથી તમે જોવા જાવ તો ઇક્વેશન તમે લખી શકો x + 20 + x = 90 That means x બરાબર 35 સેન્ટીમીટર ચલો x 35 મળી ગયા એટલે વસ્તુ અંતર તમને ખબર પડી ગઈ વસ્તુ અંતર ખબર પડી ગઈ છે તો ગાઉસનું સૂત્ર મૂકવાનું છે ગાઉસના સૂત્ર પ્રમાણે આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે અહીંયા આને હું 35 લઈ લઉં તો માઇનસ 35 લેવા પડશે તો પ્રતિબિંબ અંતર કેટલું થશે મારું 20 પ્લસ 35 એટલે 55 સેન્ટીમીટર પેલું માઇનસ 35 અને પ્રતિબિંબ અંતર તમારું 55 સેન્ટીમીટર એની વેલ્યુ તમે સમીકરણમાં પુટ ડાઉન કરશો એટલે તમને એની કેન્દ્ર લંબાઈ મળશે 21.4 સેન્ટીમીટર એટલે બંને રીતે તમે દાખલાની ગણતરી કરી શકો છો